આવી ગયો ભાઈ. ચલો આંખો બંધ કરો. કારણે શું છે? શાંતિ તો રાખ. નવી ઘડિયાળ? આ તો બહુ જ સરસ છે, પણ આ તો બહુ કિંમતી લાગે છે. હવે એ બધું છોડ ને, તને ગમી ને? હા, મને તો આ ઘડિયાળ બહુ જ ગમી, પણ કેટલાની છે આ? બોલો ને, કેટલાની છે? હવે ઘડિયાળની કિંમત છોડ ને, મારા માટે આ દુનિયામાં તારાથી કિંમતી કંઈ જ નથી. અને મારા માટે મારા ભાઈથી વાલું બીજું કોઈ જ નથી. બાર વર્ષની હતી હું જ્યારે મા બાપુજી ગુજરી ગયા, ને પછી આખા ઘરની જવાબદારી તમારા માથે આવી ગઈ. મારો ચહેરો જોઈને તમે તો સમજી જતા હતા કે મને શું જોઈએ છે, અને આજે પણ તમે મારું એટલું જ ધ્યાન રાખો છો. બસ હવે રડાવીશ નહીં મને, અને છે ને ફટાફટ જમવાનું લઈને આવ, મને ભૂખ લાગી છે. હા, હું હમણાં જ તમારા માટે જમવાનું લઈ આવું છું. થેન્ક યુ. કંચન, સાંભળ તો ખરા. મારે તારી કઈ જ વાત નથી સાંભળવી. તું અડધો કલાક લેટ છે, તને મારી કઈ પડી જ નથી. સોરી યાર. તારું આ દર વખતનું નાટક થઈ ગયું છે. હવેથી આવું બધું હું નહીં ચલાવું. હા, શું નહીં ચાલે? અને તું કહેવા શું માંગે છે? એ જ કે જો તને મારા અને મારા પ્રેમની કદર ના હોય ને, તો આપણે બ્રેકઅપ કરી લઈએ. બ્રેકઅપ? કંચન, આ તો શું બોલે છે? હું તને ખૂબ પ્રેમ કરું છું. આપણે લગ્નનું વિચારી રહ્યા છે અને તું બ્રેકઅપની વાત કરે છે? અચ્છા, તો ક્યારે આવે છે તારા મમ્મી પપ્પાને લઈને મારા ઘરે? પહેલા તો તારા ભાઈ સાથે વાત કરી લે, પછી અમે આવીશું. ભાઈ સાથે વાત કરતા મારું મન ખચકાય છે. કેમ ખચકાય છે? તારો ભાઈ તો તારી બધી વાત માને છે ને, તો આ પણ માની જશે. સારું, મારા ભાઈ સાથે આજે જ વાત કરી લઉં છું. આજે તો ઘરે જઈને ભાઈની સાથે વાત કરી જ લઉં, પણ ભાઈને કેવું લાગશે? મારા વિશે શું વિચારશે? અને ભાઈ ગુસ્સે થઈ જશે તો? ઓય બેન, ઓય બેન, ક્યાં હો આગા? અરે સાઈડમાં ચાલો. હેલો, ક્યાંથી આવ્યો? સોરી ભાઈ. કેવી રીતે કહો ભાઈને? મને તો બહુ જ ભીખ લાગે છે. ભાઈ, ભાઈ આજે એટલા જલ્દી આવી ગયા? અરે કંચન, ક્યાં હતી તું? બસ ભાઈ, અહી. શું થયું? તું આટલી ગભરાયેલી કેમ છે? અરે કઈ નહી ભાઈ. કઈક તો પ્રોબ્લેમ છે. ના ના ભાઈ, એવું કઈ જ પ્રોબ્લેમ નથી. કઈક તો છે જે તું મારાથી છુપાવી રહી છે. કોઈ છોકરો ગમે છે તને? તો આ વાત છે જેના કારણે મારી લાડલી મારાથી ગભરાઈ રહી છે. હા ભાઈ, મને એક છોકરો ગમે છે, મારે એના સાથે લગ્ન કરવા છે. જો કંચન,
આ તારી જિંદગીનો નિર્ણય છે. એ છોકરો તને ખુશ રાખે એમ તો છે ને? હા ભાઈ. તો લગાવે એને ફોન અને કે એને એના મમ્મી પપ્પાને લઈને કાલે આપણા ઘરે આવે. ખરેખર ભાઈ? હા હા, સારા કામમાં રાહ થોડી જોવાની હોય. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ સો મચ. લગાય એને ફોન. હા. ધીરજ, મેં ભાઈ સાથે વાત કરી લીધી છે, એમણે હા પાડી દીધી છે. હા તો તું આવતીકાલે મમ્મી પપ્પાને લઈને મારા ઘરે આવી જજે. હા હવે સાચું કહું છું. હા હું તો બહુ જ એક્સાઇટેડ છું, તું જલ્દી જલ્દી આવી જજે. હા બાય. બેસો બેસો બેસો. પિંક પિંક. હા છે તો સારી. ઓર્ડર હતો. મને ધીરજે બધી વાત કરી. મને એ વાતની ખુશી છે કે ધીરજે કંચન જેવી સંસ્કારી છોકરીને પસંદ કરી છે. બહુ સાચી વાત છે. જુઓ ભાઈ, અમે તો એમાં માનીએ, છોકરાને છોકરી ગમી, છોકરીને છોકરો ગમ્યો, બંને એકબીજાથી ખુશ છે. પેલી કહેવતમાં કીધું છે ને, મિયા બેબી રાજી તો ક્યાં કરે કાકાજી. અરે સાચું કહું ને તો પૃથ્વીભાઈ, અમારા દીકરા માટે તો એક છોકરી જુઓ ને એક ભૂલો. એટલી બધી છોકરીઓ રૂપ રૂપનો અમારા અમે છોકરીઓ બધી જોઈ છે, પણ હવે અમારા દીકરાને તમારી બહેન જ ગમી ગઈ તો અમે કોણ ના પાડનારા? એને ગમી એટલે અમને ગમી. સાચી વાત છે, મારી માટે પણ મારી બહેનની ખુશીથી વધારે કંઈ જ નથી. અરે તમે નાસ્તો લો ને. નહીં બસ, મારે ઉપવાસ છે. મારે છે ને ડાયટિંગ છે, ડાયટિંગ. કંઈ વાંધો, મારા તરફથી આ લગ્નની ફૂલ પરમિશન છે. તમે કહો ત્યારે તારીખ કઢાવી લઈએ. બસ તો હવે એક કામ કરું, અમારા ફેમિલી જ્યોતિષ છે. એક્ચ્યુઅલી શું છે કે અમે ને પૂછ્યા વગર પાણી એ નથી પીતા, અને આ તો લગ્ન જેવી વાત છે ને, એ મુહૂર્ત કઢાવી આપે એટલે અમે તમને જણાવી દઈશું. હા તો બસ હું જ્યોતિષને પૂછી અને મુહૂર્ત કઢાવી લઉં છું, એટલે પછી લગ્નની તારીખ પણ નક્કી કરી લઈએ. તમે કહો એમ, બસ મારી તમને એક જ વિનંતી છે, મારી બહેનનું ધ્યાન રાખજો. એને ક્યારે દુઃખી ના થવા દેતા. મારા મા બાપના ગયા પછી મેં જ લાડકોરથી એનો ઉછેર કર્યો છે. તમે એની જરાય ચિંતા ના કરો, તમારી બહેનને અમે પેટની જણી દીકરીની જેમ રાખીશું. બસ ચાલો ત્યારે અમે રજા લઈએ. હા, જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હલો. જય શ્રી કૃષ્ણ પૃથ્વીભાઈ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં, તમે કેમ છો? હું પણ મજામાં છું. અચ્છા પૃથ્વીભાઈ, જો તમે આજે ઓફિસે આવો તો મુહૂર્તની વાત કરી અને લગ્નની ડેટ ફિક્સ કરી નાખીએ. હા હા, કેમ નહીં, હું જ તમને ઓફિસનું લોકેશન મોકલું છું. તમે આવો, મારે બીજી પણ એક વાત કરવી છે. હા. વેવાઈ અંદર આવું? અરે પૃથ્વીભાઈ, આવો આવો બેસો. બોલો શું લેશો, ચા કે કોફી? ના ના, કંઈ નહીં. જો પૃથ્વીભાઈ, આપણા છોકરાઓ જુવાન છે એટલે એ લોકો એમની રીતે વિચારે, પ્રેમ લાગણી વગેરે. પણ પ્રેક્ટિકલ તો આપણે વિચારવું પડે ને, ખાસ કરીને મારે. એટલે હું કંઈ સમજ્યો નહીં. પૃથ્વીભાઈ, કંચન ખૂબ સારી છોકરી છે અને ધીરજ સાથે એના લગ્ન થાય એવી મારી દિલથી ઈચ્છા છે. પણ તમને કહું કે ધીરજને ભણાવવામાં મેં ખૂબ ખર્ચો કર્યો છે, એને દુનિયાની બધી જ સુખ સુવિધાઓ મેં આપી છે. આમ તો મારી ઈચ્છા હતી કે એના લગ્ન મારા જેવા જ કોઈ મોટા ખાનદાનમાં થાય, પણ ધીરજને તમારી બહેન સાથે પ્રેમ થઈ ગયો એટલે હું એક દુવિધામાં છું. કેવી દુવિધા? એટલે તમે લગ્ન કેન્સલ કરવાનું તો નથી વિચારતા? અરે ના ના પૃથ્વીભાઈ, એવું કાંઈ નથી, બંનેના લગ્ન થશે જ.
પણ મારી તમને એક રિક્વેસ્ટ છે. બોલો ને. અમારા દીકરાના લગ્ન માટેના દહેજના સામાનનું લિસ્ટ છે, જે તમે લગ્નના દિવસે લાવી આપો તો સારું. આમ તો લિસ્ટ લાંબુ હતું, પણ તમારી પરિસ્થિતિ જોઈ અને લિસ્ટ થોડું નાનું કરી નાખ્યું છે. ચાલો હવે લગ્નની તૈયારી શરૂ કરો અને 27 તારીખે મળીએ. અને હા, લિસ્ટ ના ભૂલતા. પછી એવું ના થાય કે તમારી બેનને દુઃખી થવાનો વાર. મને તો વિશ્વાસ જ નથી થતો કે તારા મમ્મી પપ્પા આટલું જલ્દી માની જશે. મને પણ વિશ્વાસ નથી થતો કે તારો ભાઈ આટલું જલ્દી માની જશે. વી આર સો લકી. કેમ છો કુમાર? મજામાં. હું તને પછી ફોન કરું. હા, બાય. ઓકે, બાય. ભાઈ, આજે આટલી બધી વાર કેમ લાગી? આજે છે ને, હું તારા માટે જોરદાર ખુશખબરી લઈને આવ્યો છું. ખુશખબરી? શું? આજે હું તારા લગ્નની તારીખ નક્કી કરીને આવ્યો છું. 27 તારીખે તારા લગ્ન લીધા છે. ભાઈ, શું થયું? ભાઈ, તારા ગયા પછી આ ઘર એકદમ સૂનું થઈ જશે. ભાઈ, લગ્ન પછી તારા ભાઈને ભૂલી તો નહીં જાય ને બેટા? કારણ કે તારા સિવાય તારા ભાઈનું કોઈ નથી. ભાઈ, તમે આવું નહીં બોલો. ક્યારેય નહીં, હું તમને ક્યારેય નહીં ભૂલી શકું. અરે પણ ક્યાં લઈ જાઓ છો તમે? અરે પેલા આવો તો ખરા. અરે પણ લગન ચાલી રહ્યા છે. મને ખબર છે, કહું છું. અને આપણે કીધું તું, લિસ્ટ આપ્યું તું, પ્રમાણે બધી વસ્તુ તો લાવ્યા છે ને? એણે કહ્યું કે બધો સામાન આવી ગયો છે. હવે તો કેસે રાણીનો હજીરો લાવ્યો છે કે નહીં એની ખાતરી તો કરવી પડે ને. જાઓ. આ તો હું પૂછી લઉં છું. હા, તો દેખાય છે ભોળો ચૂનો ચોપડીની જતો રહે, ખબર નહીં પડે આપણને. તમે પેલી બાજુ બધું ધ્યાન રાખજો. હા, આમાં આવતો. હા ભાઈ, તમને જે સામાનનું લિસ્ટ આપ્યું હતું એ બધો સામાન આવી ગયો? હા, આવી ગયું છે. ક્યાં છે? બાજુવાળા ઘરમાં પડ્યું છે. બાજુના ઘરમાં સામાન શું કરે છે? ચાલો જોઈ લઈએ. લગ્ન પતી જવા દો ને, પછી શાંતિથી જોઈ લઈએ. ના, અમારે લગ્ન પહેલા એક નજર નાખી. આવો, હું લઈ જઉં. ચાલો 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 ચાલો, દેખાડો દેખાડો. અંદર છે. અઠવાડિયે મોકલાવી દઈશ, બાકી બધું તમે કીધું હતું. ના, ચાલે. તારા વાયદા બજાર ને ના મનાય. ખાલી ફ્રીજ જ નથી ને, બાકી બધું તમે લાવી દીધું છે ને, અને એ પણ હું આવતા અઠવાડિયે મોકલાવી દઈશ. ભરોસાની ભેંસ પાડા ના જણે તારી વાતમાં વિશ્વાસ ન હોય તો લગન અટકાવું છું. તમે એની વાતમાં ના હું તો જાઉં છું. હા, ચાલ, મારી વાત તો સાંભળો, હું તમારા હાથ જોડું છું. કે આ લગ્ન ના અટકાવ. ચાલો, કહું છું, એની વાતોમાં ના મને. ચાલો, તમે તો સમજો. તું જાણે થી વચ્ચે હું છાપણા જેવા. મારી વાત તો સાંભળ, મને સમજવાનો પ્રયાસ તો કર. મારી બહેનનું જીવન બરબાદ થઈ જશે. ખાલી એક વાર મને સાંભળો તો ખરા. ખાલી ફ્રીજની જ વાત છે ને, હું લાવી દઈશ. પણ તમે આવું ના કરશો. ખાલી બંધ કરાવો, મારી વાત તો સમજવાનો. તું કહેતો હતો ને, તારી બેનને તે લાડકોડથી ઉછેરી છે, એને કોઈ દુઃખ ના આપતા, પણ એક ફ્રીજ માટે થઈ. હવે જો તારી બેન કેટલી દુઃખી થાય છે. અરે
ચલો બધા નથી કરવાના લગ્ન ઉભતા ને અરે તું મફતિયન છે ચાલ બે છાનો માનો ડિગ્રી પડ્યો છે લગ્ન કરાવવા ના ચાલે અતિ થવાના લગ્ન નથી કરાવના હવે જો તારી બેન કેટલી દુખી થાય છે નસેડી ગંજેડી છે જુઓ એમ કહો ભગવાન નો પાડ કે આપણે બચી ગયા અર્ધે લગ્ન તને ઉઠાડી દીધો ચાલ ભાઈ ચાલ ઘર ભેગા થઈએ ચાલ જઈએ પણ મમ્મી કંચન અરે કંચન ની પીપુડી વગાડવાનું બંધ કર ઈ એના ભાઈ ની જેમ ડ્રગ્સ લેતી હશે વેઇટ 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 ચાલ ભાઈ ચાલ હવે શું કહ્યું તમે નશેડી તમને પૂરેપૂરી વાતની ખબર ના હોય ને તો વચ્ચે નહીં બોલવાનું તમે કોણ ડોક્ટર અને એનાથી વિશેષ પૃથ્વીનો મિત્ર નહીં 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 પૃથ્વી પ્લીઝ આજે મને બોલવા દે આ લોકો બધાની સામે તારી અને કંચનની આબરૂ કાઢી રહ્યા છે જે મારાથી સહન નહીં થાય તમને ખબર છે હું કયા ડ્રગ્સની વાત કરી રહ્યો છું તમને ખબર છે પૃથ્વીએ કયા ડ્રગ લીધા છે અને કેમ લીધા છે તો સાંભળો મિસ્ટર જયરાજ તમે જે લિસ્ટ આપ્યું હતું ને એને દહેજ કહેવાય દહેજ અને એ દહેજનો સામાન લાવવા માટે પૃથ્વી પાસે પૂરા રૂપિયા પણ નહોતા ત્યારે એણે પોતાની બધી જ બચત આખા જીવનની મૂડી અને બધું સેવિંગ પ્લસ બોસ સાથેથી ઉધાર લીધું તો પણ પૂરેપૂરા પૈસા ભેગા ના થયા ત્યારે એણે મેડિકલ કંપનીઓમાં જઈ અને જે માનવ પરીક્ષણ થાય ને એ પરીક્ષણ પોતાની જાત ઉપર કરાવીને પણ પૈસા ભેગા કર્યા પણ પૂરા પૈસા ભેગા ના થયા ને ત્યારે તમારી આ એક વસ્તુ બાકી રહી ગઈ અને એક વસ્તુ માટે તમે આવું કરો છો એ ભાઈ તું ચૂપ રહેજે તું દહેજની વાત કરે છે ને અમને કોઈ દહેજની જરૂર નથી અમે બહુ ખમતીદર છે ને અમારો એકનો એક દીકરો છે પણ આ તો વ્યવહાર છે અમે દહેજ ના લઈએ ને તો સમાજમાંથી લોકો અમને કાઢી મૂકે એટલે માગ્યું વાહ આટલા ભણેલા ગણેલા થઈને પણ તમે આ દહેજની કુપ્રથાને ભૂલી નથી શકતા ઉપરથી તમે તો દહેજનું લિસ્ટ બનાવીને આપો છો તમે સમજતા કેમ નથી કોઈ માણસ પોતાના ઘરની વાલી દીકરી કે વાલી બહેનને તમને આપી રહ્યું છે અને એના બદલામાં તમે એમની જ પાસે દહેજ માંગો છો અરે આપના જેવા નહીં પણ તમારા જેવા પરિવારની સાથે કોઈએ સંબંધ ના બાંધવો જોઈએ અરે ધિક્કાર છે તમારા જેવા પરિવાર પર ધીરજ તને આ બધી વાતની જાણ હતી ને નહીં કંચન નહીં મને આ વાતની જાણ નહોતી સાચું કહું છું નીકળી જાઓ અહીંયાથી નીકળી જાઓ સોરી ધીરજ મારા ભાઈના નિસ્વાર્થ પ્રેમની સામે તારો પ્રેમ બહુ ફીકો છે અને જયરાજ શેઠ અને કેસરબેન પરિવારની વાત કરતા હતા ને અરે જે ભાઈએ પોતાની બેનના લગ્ન માટે પોતાના જીવને દાવ પર લગાવ્યો હોય એવા મહાન પૃથ્વીભાઈની બેનને તમારા ઘરની વહુ બનાવવાની લાયક તમારા પરિવારની નથી બસ બહુ અપમાન કર્યું બાપા બહુ થશે ચાલ હવે ઘર ભેગો થા મમ્મી બહુ થઈ ગયું તમારે જવો ને તો જાઓ હું તમારી સાથે નહીં આવું ચાલો ભાઈ એક વાર મને જાણ તો કરી હોત હું તમને આવું કરવા જ ના દે કંચન તે આ બધું શું કર્યું જે કરવું જોઈએ અને ભાઈ મેં તો તમને કહ્યું હતું ને કે મારા માટે મારા ભાઈ થી વાલું બીજું કોઈ જ નથી કંચન પૃથ્વી મને માફ કરી દેજો આ વાતની જાણ મને નહોતી પૃથ્વી મને દહેજ નહીં
મને તો કંચન જોઈએ છે.